विद्यार्थियों, आज आप सीखीशु धोरण 6 सब्जेक्ट इंग्लिश ग्रामर चैप्टर नंबर 2 द सिंपल पास्ट टेंस। पहला आपने सीखा द सिंपल प्रेजेंट टेंस। प्रेजेंट એટલે वर्तमान में થતી ક્રિયા માટે આપણે પ્રેઝન્ટ શીખ્યા, એટલે કે સાદો વર્તમાન કાળ। આજે આપણે શીખીશું ધ સિમ્પલ। સિમ્પલ એટલે સાદો, પાસ્ટ એટલે વીતી ગયું એટલે ભૂત, અને ટેન્સ એટલે કાળ એટલે કે સાદો ભૂતકાળ। આજે આપણે શું શીખીશું તો કે સાદો ભૂતકાળ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ। તો ચલો સૌપ્રથમ જોઈએ એના ટુ વિના રૂપો જોઈએ। તો ટુ વિના રૂપો છે, સાદો ભૂતકાળના ટુ વિના રૂપો બે છે, વોઝ અને વેર, હતો અને ચલો આઈ 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 જોડે શું આવશે? તો આઈ એટલે હું, હું એટલો જ ક્રિયા કરું છું। આઈ જોડે શું આવશે? તો કે વોઝ। વેર બહુવચન જોડે કે એક થી વધુ માણસો હોય, કે વી એટલે અમે છીએ, અમે છીએ, યુ એટલે તમે છો, ધે એટલે તેઓ છે, બે મિત્રો સાથે વાત કરતા હોય, બે છોકરા બે છોકરીઓ, મતલબ કે બહુવચન થી જે તો એની જોડે આપણે હંમેશા શું મૂકવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે વેર મૂકવાનું। પણ જ્યારે આઈ જોડે શું મૂકીશું? વોઝ મૂકીશું। વી વેર, યુ વેર, યુ વેર, હી શી ઈ જોડે શું મૂકીશું? તો કે વોઝ, અને ધે જોડે શું મૂકીશું? તો કે વેર। ચાલો આગળ જોઈએ, આપણે આ રીતે શીખી ગયા, હવે આગળ જોઈએ ટુ બીની વાક્ય રચના। તો આ જે છે એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે। આઈ એમ અ ટીચર, આપણે જો શીખી ગયા ને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એનું વાક્ય છે, એટલે આઈ જોડે શું છે? એન છે। પણ આપણે શીખીએ છીએ કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આઈ જોડે શું આવે વિદ્યાર્થી મિત્રો? કે વોઝ। આઈ એમ એન છે, એની જગ્યાએ શું મૂક્યું આપણે? વોઝ અ ટીચર। એટલે એવું ને એવું વાક્ય બનાવવા માટે આપણે અહીંયા શું કર્યું? ટુ બીનું રૂપ ચેન્જ કર્યું, એટલે આ વાક્ય થશે સાદા વર્તમાન કાળનું, અને આ વાક્ય થશે સાદા ભૂતકાળનું। ચલો હવે આપણે આગળ જોઈએ તો હેવ હેઝ ના રૂપો આવતા હતા, હેવ હેઝ નું ભૂતકાળ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે હેડ થશે। એટલે આપણે શું કરીશું? સૌ પ્રથમ હેડ ના રૂપો આઈ જોડે, વી જોડે, યુ જોડે, યુ જોડે, હી શી ઈટ અને ધે જોડે, બધા જ જોડે કે હેવ હેઝ નું ભૂતકાળ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો હેડ થશે। તો બધા જ જોડે આપણે શું મૂકીશું? હેડ મૂકીશું। જો કે સાદા વર્તમાન કાળમાં આપણે આઈ જોડે શું મૂકતા હતા? તો કે હેવ મૂકતા હતા। વી જોડે હે, ખાલી વી શેડ જોડે હે સૂકતા હતા, પણ આમાં બધા જોડે આપણે શું મૂકીશું? ફક્ત ને ફક્ત હે। તો આઈ હેડ, વી હેડ, યુ હેડ, યુ હેડ, હી શી ઈ હેડ, અને ધે પણ હેડ। ઓકે ચલો હવે અહીંયા જોઈએ હેવ હેઝ ની વાક્ય રચના। હેવ હેઝમાં શું છે? ધે હેવ ટોયસ, મારે તેઓ પાસે રમકડા છે। આપણે આવું જોયું હતું વર્તમાન કાળમાં, પણ વર્તમાન કાળમાં મેં તમને કીધું કે હેર શું ભૂતકાળ શું થશે? તો કે હેડ થશે। તો આપણે હેડની જગ્યાએ શું મૂકીશું વિદ્યાર્થી મિત્રો? તો કે હેડ મૂકીશું। ધે દે હેવની શું કરીશું? હેડ, અને ટોય શું શું રાખીશું? ટોય, એટલે હેડની જગ્યાએ શું કર્યું આપણે? હેડ, અને આ થશે સાદા વર્તમાન કાળનું વાક્ય, અને એનું ચેન્જ કરીને આપણે શું બનાવ્યું એમાંથી? સાદા ભૂતકાળનું વાક્ય। ચલો હવે આપણે એના નિયમો જોઈએ, જેમ સાદા વર્તમાન કાળના નિયમો હતા એમ આપણે ભૂતકાળના બી નિયમો જોઈએ। નિયમિત ક્રિયાઓ, તો એના પર કંઈક નિયમો છે, જેમ કે આપણે પહેલાં હી શીટ માટે, હી શીટ માટે એસ કે એસ લગાવતા હતા, આમાં એવું છે જ નહીં। આ ભૂતકાળ એટલે ભૂતકાળનું રૂપ હશે ક્રિયાપદનું, બધા જ સાથે લગાવવાનું આવશે, એવું નહીં કે ફક્ત હી શીટ જોડે જ એસ કે એસ ઉપયોગ થશે। એ વર્તમાન કાળમાં હતું, જ્યારે ભૂતકાળમાં આઈ જોડે પણ હોય તો બી એના પાછળ એડી ડી કે એનું ભૂતકાળનું રૂપ જે લાગતું હોય આપણે લગાવવું જ પડશે, એવું નહીં કે આની સાથે નહીં લગાવવું। અહીંયા જોઈએ ક્રિયાપદના અંતે મૂળ રૂપ ડી કે ઈડી પ્રત્યે જોડવાથી જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપાંતર થાય, ભૂતકાળમાં રૂપાંતર થાય છે વિદ્યાર્થી મિત્રો। જમ્પ છે, તો જમ્પનું આપણે વર્તમાન કાળ હોય તો આપણે પાછળ એસ કે એસ લગાવીએ, પણ ભૂતકાળનું રૂપ કરવા માટે આપણે પાછળ શું મૂક્યું વિદ્યાર્થી મિત્રો? તો કે ઈડી મૂક્યું। જમ્પનું શું કર્યું? જમ્પ, પ્લેનું શું કર્યું? પ્લેન। ચલો જોઈએ અહીંયા, પણ જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરી ઈડી પ્રત્યે લાગે છે। વર્તમાન કાળમાં બી આવો નિયમ હતો, જ્યાં વાયનો આઈ કરી ઈએસ લગાવતા હતા, અને ભૂતકાળનો નિયમ છે એટલે વાયનો આઈ કરી ઈ ડી પ્રત્યે લગાડીશું,
માટે ભૂતકાળનું રૂપ થશે. તો જોવું જોઈએ ક્રાય છે, ક્રાયમાં આગળ શું છે એટલે વાય છે, વાયની આગળ શું છે વિદ્યાર્થી મિત્રો તો કે વ્યંજન છે. વ્યંજન છે માટે વાયનું શું કરીશું આઈ કરીશું અને આઈ પાછળ શું લગાવીશું તો કે ઈ. એવી રીતે બીજી એક્ઝામ્પલ જે છે ક્રાય તો ક્રાય. ચલો જોઈએ આગળ. ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય જો છે વ્યંજન. હા, એની આગળ શું છે ઓ સ્વર છે તો કે હા. તો છેલ્લા વ્યંજનને બેવડાવીને ઈડી પ્રત્યે લાગી સ્વર છે. છેલ્લે શું છે વ્યંજન, એની આગળ શું છે તો સ્વર છે. તો છેલ્લા અક્ષરને આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો બેવડાવી દઈશું અને એની પાછળ શું લગાડીશું ઈડી પ્રત્યે લગાડીશું. તો સ્ટોપ નું સ્ટોપ ડ અને ડ્રોપ નું શું થશે ડ્રોપ ડ. એવા કેટલાક હજી અનિયમિત જેમ કે નિયમિત છે એવા અનિયમિત બી છે ક્રિયાપદો જે હું તમને લખાવ અને તમારે મોઢે કરવાના છે. ચલો જોઈએ. તો ભૂતકાળનું રૂપ છે કે જો ગો હોય કૌંસમાં ખાલી જગ્યામાં કૌંસમાં ગો હોય તો ગોની પાછળ ઈએસ એડી કે એવું કંઈ ના લગાવે, આમાંથી કોઈ જ નિયમ ના લાગુ ના હોય. કેમ કે ગોનું ભૂતકાળનું રૂપ શું થાય છે વિદ્યાર્થી મિત્રો એ થાય છે વેન્ટ. તો આપણે આઈ જોડે કૌંસમાં હોય તો બી વેન્ટ લગાવવાનું, યુ જોડે વી જોડે ઈડી, વી શી દે હોય તો બી આપણે શું મૂકીશું કેમ કે ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. ચલો કૌંસનું શું છે તો કેન, સીટ તો કે સેટ, ડ્રોપ તો ડ્રીમ, સીન તો શું થશે વિદ્યાર્થી મિત્રો સેન, ફ્લાય તો શું થશે ફ્લુ, ચલો થ્રો તો શું થશે એનું ભૂતકાળનું રૂપ થ્રુ, પછી ડ્રાઈવ તો શું થશે એનું ડ્રો, હાઈ તો શું થશે એનું સ્ટીક, તો શું થશે એનું સ્ટૂ, સે સેનું થશે સે, ગીવ ગીવનું થશે ગે. જો વિદ્યાર્થી મિત્રો આ છે ભૂતકાળના લોકો. આવા ઘણા બધા છે, અમુક તમારી બુક્સની પાછળથી આવેલા હશે. આ જે છે આના ભૂતકાળના રૂપ છે. આપણે આ વર્તમાન કાળમાં આવતું હતું આપણે એની પછી એસ એ એસ લગાવતા હતા. જ્યારે આ બધા ભૂતકાળના રૂપ છે આપણે આ મોઢે કરવા પડશે. ખાલી જગ્યામાં જો કૌંસમાં ફ્લાય આપ્યું હોય તો આપણે ખબર હોવી જોઈએ કે ફ્લાયનો ભૂતકાળનો રૂપ થશે બ્લુ, તો જ આપણે એની ખાલી જગ્યાનો આન્સર ભૂલી શકીએ. ચલો તો આપણે એવી બે ખાલી જગ્યાઓ જોઈએ એક્ઝામ્પલ તરીકે. મિતાલી ખાલી જગ્યા હોટ ટી, મિતાલી ખાલી જગ્યા હોટ ટી કૌંસમાં છે ડ્રિંક, તો ડ્રિંકનું થશે ટ્રક. તો મિતાલી આપણે એનું શું કરીશું ભૂતકાળનું રૂપ મૂકીશું ખાલી જગ્યા પૂરી થશે એવી રીતે. મિતાલી ડ્રંક હોટ ટી. ચલો એવી સેકન્ડ ખાલી જગ્યા થઈ ગઈ આપણે. બી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ સન્ડે, કૌંસમાં છે ફ્લાય. વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ સન્ડે, કૌંસમાં છે ફ્લાય. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શું થશે તો કે ફ્લુ થશે. તો આપણે શું મૂકી દઈશું
बस आ रीते कोई भी खाली जगह हो तो તેમાં તમારે શું કરવાનું ભૂતકાળનું રૂપ મૂકવાનું કારણ કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે જેમાં ક્રિયાપદનું ભૂતકૃત મતલબ કે ભૂતકાળનું રૂપ મૂકવામાં આવશે જો ભૂતકાળના રૂપ જેટલા હોય તમે મોઢે કરશો એટલે તમને આવી બધી જ ખાલી જગ્યા પૂરતા આવડશે અને અમુક પાછા ભૂતકાળનું રૂપ નથી આવતું જેમાં આપણે પ્રત્યે ઈડી લગાડીએ છીએ અને વાય વાળા હોય તો આવી રીતે લખીએ છીએ અને પાછળ વ્યંજન હોય તો આપણે એને બેવડાઈને લખીએ છીએ તો તમે બોર્ડ ઉપર લખાવેલું બધું જ લખજો અને ધ્યાનથી તમારી નોટબુકમાં લખીને મોઢે કરજો થેન્ક યુ